નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો એક ની વિગતવાર ચર્ચા કરીશું આજે આપણે એક નવા ચેપ્ટરની સાથે વિગતવાર ચર્ચા કરીશું કે પ્રક્રિયા પડતર પદ્ધતિ શું છે હવે તમને પ્રક્રિયા પરથી તો ખ્યાલ આવી જ ગયો છે કે કંઈક પ્રક્રિયા વિશે આપણે વધુમાં એને જોઈએ તો પ્રોસેસ વધારે આપણે જાણીએ છીએ કે પ્રોસેસ શું છે કે એક એક પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા થાય એક પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા થાય તો આપણે તેની વિગતવાર ચર્ચા કરીશું કે આ પ્રક્રિયા પડતર પદ્ધતિ શું છે તો તેની રૂપરેખામાં આજે આપણે શું જોઈશું અર્થ લક્ષણો પડતરના તત્વો સામાન્ય બગાડ શું છે અસામાન્ય બગાડ શું છે અસામાન્ય વધારો શું છે આડ પેદાશ શું છે સંયુક્ત પેદાશ ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાય તો ત્યારબાદ આપણે તેની પ્રસ્તાવનામાં જોઈએ કે પ્રક્રિયા એ શું છે તો આપણને ખ્યાલ આવે કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુનું એટલે કે કોઈ પણ એકમનું આપણે ઉત્પાદન કરતા હોઈએ એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ તો એ તાત્કાલિક તૈયાર ના થઈ જાય તેને અલગ અલગ પ્રક્રિયાઓમાંથી શું થવું પડે છે પ્રસાર થવું પડે છે હવે આપણે આપણું જ એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય તો ત્યારે આપણે એ પણ એમાં પણ આપણે અલગ અલગ પ્રક્રિયા કરતા હોઈએ છીએ પહેલાં સૌ આપણે શું કરીએ કે તેનું ફોર્મ ભરતા હોઈએ છીએ ત્યારબાદ તે ફોર્મ ભરીને આપણે ત્યાં જમા કરાવીને તેની ફીસ ભરતા હોઈએ છીએ ત્યારે તેની મેરિટ લિસ્ટ બહાર પડે છે તેવી રીતે તેની અલગ અલગ પ્રક્રિયા થાય છે ત્યારબાદ આપણે એક એડમિશનની પ્રક્રિયા પૂરી થાય છે તેવી જ રીતે અહીં આપણે જોઈએ તો આપણે અહીંયા શું જોઈએ કે અહીંયા પણ કોઈક વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યારે તેને અલગ અલગ પ્રક્રિયામાંથી શું કરવું પડે છે પસાર થવું પડે છે એટલે કે શું છે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો તે આપણે તાત્કાલિક તેને મેળવી નથી શકતા કે એક જ પ્રક્રિયા પછી તે આપણને તાત્કાલિક ઉપયોગમાં આવી શકે પરંતુ આપણે શું કરવું પડે કે એક જે આપણી પાસે કાચો માલ છે તેને આપણે એક પ્રક્રિયા વનમાં નાખીએ પ્રોસેસ થાય પછી ત્યારબાદ તે અડધી પ્રોસેસ થઈ હોય પછી ત્યારબાદ તે બીજી પ્રોસેસ થાય તેવી રીતે અલગ અલગ પ્રક્રિયા દ્વારા એટલે કે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે અને એક તેની એક પડતર નક્કી કરવામાં આવે છે હવે આ જ રીતે કે પ્રક્રિયા પડતર પદ્ધતિ આપણે શા માટે બનાવવું જોઈએ તો જ્યારે પણ આપણે અલગ અલગ પ્રક્રિયામાંથી વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યારે એ જે રીતે આપણે એક પ્રક્રિયાનું નામ આપી દી દઈએ કે પ્રક્રિયા અ પ્રક્રિયા બ પ્રક્રિયા ક તેવી જ રીતે તો આ પ્રક્રિયા અમાં કેટલો ખર્ચો થયો કેટલો કેટલી એમાં કોસ્ટ થઈ તે પણ તે જાણવા માટે આપણે શું કરતા હોઈએ છીએ અલગ અલગ પ્રક્રિયામાં કઈ કઈ ખર્ચાઓ થયા છે તે જાણવા માટે આપણે શું કરીએ છીએ કે પ્રક્રિયા પડતરના હિસાબો બનાવીએ છીએ અને તે કેવી રીતે બનાવીએ છીએ તે આપણે આગળના લેક્ચરમાં રીતે આગળ અત્યારે જોઈશું હવે પ્રક્રિયા પડતર પદ્ધતિ એ પેદાશની પડતર શોધવા માટે એક સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સૂચિક પદ્ધતિ છે એટલે કે પડતર પદ્ધતિ એટલે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તે ત્યારે તેની કોસ્ટ કેટલી થઈ છે તેની પડતર કેટલી થઈ છે તેના માટે આ પ્રક્રિયા પડતર આપણને ખૂબ મદદ આવે છે ત્યારબાદ જોઈએ તો મોટા જથ્થામાં જે ઉત્પાદન કરનાર ઉદ્યોગમાં જ્યાં પ્રમાણિત ઉત્પાદન પ્રક્રિયા નિશ્ચિત હોય એટલે કે પ્રમાણિત રૂપે કેટલું ઉત્પાદન કરવું છે તે નિશ્ચિત હોય ત્યારે સમા સારા પ્રમાણમાં ઉપયોગી આ પ્રક્રિયા પડતર હોય છે જ્યાં ગ્રાહકની સૂચના કે ઓર્ડર વિના કે ઉત્પાદન કરવાનું હોય ત્યાં પ્રક્રિયા પડતર પદ્ધતિનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે તો ત્યારબાદ આપણે તેનો અર્થ જોઈએ કે કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદનના સ્પષ્ટ તબક્કા નક્કી કરી શકાય છે એટલે કે કેટલાક ઉદ્યોગો છે હવે કયા કયા ઉદ્યોગોમાં આપણે જોઈએ તો કે પ્રક્રિયા પદ્ધતિ આપણને ઉપયોગમાં આવી શકે તો આપણે જોઈએ કે તેલ રિફાઈનરી હોય છે જે ઇન્ડસ્ટ્રી ત્યારબાદ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય છે કોફીનું ઉત્પાદન કરતી જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે ત્યારબાદ કોઈ દવાનું ઉત્પાદન કરતી જે ઇન્ડસ્ટ્રી હવે આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે ત્યારે એક દવા તૈયાર થાય છે કોફી તૈયાર થાય છે તેલ તૈયાર થાય છે હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોફી હવે કોફી આપણે તાત્કાલિક તો હવે આપણને તુરંત ના મળી શકીએ ને કે આપણે જે પણ હવે વાવીએ હવે ઉત્પાદ જે કોફી છે તેને આપણે શું કરીએ પહેલાં એને વાવેતર કરવું પડે પછી ત્યારે ત્યારબાદ શું કરવું પડે તેનું લણણી કરવી પડે ત્યારબાદ તેને શું કરવું પડે તેને સૂકવવી પડે ત્યારબાદ પછી તેને શું કરવું પડે તેને રીતે સુકવીને પછી તેને શું કરવું પડે ક્રશ કરવું પડે તે એવી રીતે અલગ અલગ પ્રક્રિયામાંથી તે શું થાય છે પછી તેને શેકવું પડે ત્યારબાદ તેને ક્રશ કરવું પડે આવી રીતે અલગ અલગ પ્રક્રિયામાંથી તે પસાર થાય છે ત્યારે એક વસ્તુનું ઉત્પાદન થાય છે એટલે પેદાશ નક્કી થાય છે એટલે તૈયાર થાય છે એમ ત્યારબાદ આવી રીતે જોઈએ તો તેલ પણ છે તેલને પણ શું કરવામાં આવે છે અલગ અલગ પ્રક્રિયાથી પસાર કરવામાં આવે ત્યારબાદ દવા છે હવે દવા છે તો તે દવા પણ આ તાત્કાલિક તરત જ આપણને ના મળી શકે કે આપણે એમાં એક પ્રક્રિયા દ્વારા આપણને તરત મળી જાય એવું ના હોય પણ શું હોય કે દવા એક પાવડર છે હવે એમાંથી પાવડરમાંથી શું થાય તે ગોળીઓ બને હવે આ ગોળીઓમાંથી શું છે આપણે તરત તો તેનો ઉપયોગ ના કરી શકીએ એટલે ઉપયોગ ના કરી શકીએ એટલા માટે શું કરીએ કે તે દવાઓ છે તેનું પેકિંગ થાય તેને પછી તે માર્કેટમાં અલગ અલગ પ્રોસેસ દ્વારા આ પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે એક વસ્તુ ઉત્પન્ન થતી હોય છે આવી રીતે પ્રક્રિયા પદ્ધતિનો ઉપયોગ કરીએ એટલે કે એક પ્રક્રિયામાં કેટલો ખર્ચ થયો છે કેટલી કોસ્ટ મળી છે એટલે આવે છે તેના દ્વારા આપણે આ પ્રક્રિયા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ખબર પડી તો કે કેટલાક ઉપયોગ ઉદ્યોગોમાં ઉત્પાદનના સ્પષ્ટ તબક્કા નક્કી કરી શકાય છે હવે આ દરેક તબક્કાની પડતર શોધવાની પદ્ધતિને પ્રક્રિયા પડતર એટલે કે દરેક જે તબક્કા છે એટલે કે પ્રક્રિયા છે તે શોધવાની પદ્ધતિને આપણે શું કહીશું પ્રક્રિયા પડતર પદ્ધતિ કહે છે હવે એક પ્રક્રિયામાં તૈયાર થયેલા માલ બીજી પ્રક્રિયામાં કાચો માલ ગણાય છે જ્યારે આપણે એક પ્રક્રિયા હોય છે ત્યારે એક કાચો માલ આપણે નાખીએ છીએ એ પ્રક્રિયામાં ત્યારે એક અડધો માલ તૈયાર થાય છે હવે આ જ અડધો માલ એ બીજી પ્રક્રિયા માટે શું ગણાય કાચો માલ ગણાય તો આ બીજી પ્રક્રિયામાં જ્યારે આપણે આ માલ તૈયાર નાખીએ પ્રોસેસ કરવા નાખીએ ત્યારે એ શું કહેવામાં આવશે એનો કાચો માલ કહેવામાં આવશે જેવી રીતે કે એનો આપણે એક્ઝામ્પલ લઈએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રંગ અને રસાયણ ઉદ્યોગ ઓઇલ રિફાઈનરી કંપનીઓ છે જે સિમેન્ટ ઉદ્યોગો છે કાગળ ઉત્પાદન ઉદ્યોગ છે ખાંડ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઘણીવાર ઉપયોગ થતો હોય છે આવી રીતે અલગ અલગ જે ઉદ્યોગો છે તેમાં પ્રક્રિયા પદ્ધતિ ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે ત્યારબાદ આપણે જોઈશું કે તેના લક્ષણો શું છે તે ઉત્પાદન જે પ્રક્રિયા છે તે હંમેશા ચાલતી પ્રક્રિયા છે જ્યારે પણ એ શું છે કે ચાલતી પ્રક્રિયા છે એક પ્રક્રિયામાંથી પસાર થઈને એ બીજી પ્રક્રિયામાં થાય છે એટલે કે આનું ઉત્પાદન થતું જ હોય છે તે ક્યારે બંધ થતું નથી અને પેદાશ એ પ્રક્રિયાનું અંતિમ પરિણામ છે જ્યારે એ પેદાશું છે એ જ્યારે શું તૈયાર રાખવા માલ થઈ જાય છે તો એ શું કહેવામાં આવે છે એક આપણું અંતિમ પરિણામ છે ત્યારબાદ જોઈએ કે પ્રક્રિયા મુજબ એકત્રિત પડતર નક્કી થાય છે એટલે કે પ્રક્રિયા મુજબ એટલે કે એક પ્રક્રિયા બે પ્રક્રિયા અને ત્રણ પ્રક્રિયા મુજબ એકત્રિત પડતર શું થાય છે ત્યારે નક્કી કરવામાં આવે છે કે એની પૂરેપૂરી કોસ્ટ કેટલી છે ત્યારબાદ જોઈએ તો પેદાશ એ પ્રમાણિત અને એક સમાન હોય છે શું હોય છે એ પ્રમાણિત અનેક સમાન હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે એકમ દીઠ પડતર એ દરેક પ્રક્રિયાની સરેરાશ પડતર છે જ્યારે એકમ દીઠ પડતર છે તે બધાની શું આવશે સરેરાશ પડતર આવશે જે કુલ પ્રક્રિયા પડતરને ઉત્પાદન એકમો વડે શું કરવામાં આવે છે ભાગવામાં આવે છે કે તેને ડિવાઈડ કરવામાં આવે છે કે કુલ પ્રક્રિયા પડતર કેટલી હતી અને ઉત્પાદનના એકમો કેટલા હતા તેના વગ તેના દ્વારા તેને ડિવાઈડ કરવામાં આવે છે દરેક પ્રક્રિયાની પેદાશ એ પછીની પ્રક્રિયાનો કાચો માલ બને છે એટલે કે દરેક પ્રક્રિયાની પેદાશ એ પછીની પ્રક્રિયાનો શું બને છે કાચો માલ જે આપણે જોયું કે એક પ્રક્રિયા અ છે તેનો કાચો માલ તૈયાર એટલે અડધો તૈયાર થયો હવે બીજી પ્રક્રિયામાં ત્યારે જાય ત્યારે તે બ પ્રક્રિયાનો શું કહેવાશે એ કાચો માલ કહેવાશે તે રીતે ક પ્રક્રિયા માટે અડધો તૈયાર થયેલો માલ એ શું કહેવાશે કાચો માલ કહેવાશે તેવી જ રીતે દરેક પ્રક્રિયાની પેદાશ એ પછીની પ્રક્રિયાનો કાચો માલ બને છે અંતિમ પ્રક્રિયાની પેદાશ એ તૈયાર માલ ખાતે શું કરો કરવામાં આવે છે ફેરબદલ કરવામાં આવે છે કે જ્યારે અંતિમ પ્રક્રિયા હોય ત્યારે તેને શું કહેવામાં આવશે તૈયાર માલ કહેવામાં આવશે હવે પડતરના તત્વો તો પડતરના કેટલા તત્વો છે તો આપણે પડતરના તત્વોને બે વિભાગમાં વિભાજીત કર્યા છે પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા હવે પ્રત્યક્ષ ખર્ચામાં પણ આપણે જોઈએ તો તેના ત્રણ વિભાગ પડે છે કયા કયા કે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ અને પરોક્ષ ખર્ચ જેવી જ રીતે આપણે જોયું કે પરોક્ષ ખર્ચમાં પણ કેટલા ત્રણ વિભાગ પડવામાં આવે છે કારખાના પરોક્ષ ખર્ચ વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ આવી રીતે પડતરના બે વિભાગ પડે છે એની અંદર પણ સબ ટોપિક્સ આવે છે એટલે કે પોઈન્ટ્સ આવે છે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ એવી

કે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ કરતાં ઉદ્યોગમાં પ્રક્રિયા દરેક તબક્કે રાસાયણિક ફેરફારને લીધે ઘણીવાર રાસાયણિક ફેરફાર આપણે કોઈ રંગ હોય રસાયણ હોય એના કારણે પણ ફેરફાર થતો હોય બાષ્પીભવનને લીધે કે પેટ્રોલ ઉડી જાય ડીઝલ ઉડી જાય તે પણ એક આપણો એક બગાડ કહેવાય તે હવામાં ભેજના પ્રમાણમાં ફેરફાર થવાને લીધે વગેરે કારણેથી એટલે આ બધા કયા કારણો કહેવાય કુદરતી કારણો કહેવાય જેના કારણે સામાન્ય બગાડ થાય છે એટલે કે પ્રક્રિયા દરમિયાન માલસામાનના વજનમાં માલસામાનના જે વજનમાં થોડો ફેર પડે તેને અને તેમાં થોડીક ઘટ આવે કે માલસામાનની જે પણ હોય કે પેટ્રોલમાં થોડી ઘટ આવી જાય કે ખુલ્લા રાખવાથી કંઈક કારણો છે તે ઉડી જાય તેવી રીતે તેમાં બગાડ તરીકે ઓળખવામાં આવે છે કે સામાન્ય બગાડ કઈ કે કુદરતી કારણોસર થતા હોય કે માં સામાન્ય ઘટ કે બગાડ જે આંતરિક ગુણો કે કુદરતી કારણસર અનિવાર્ય હોય છે જેને આપણે શું કહીશું સામાન્ય બગાડ હવે અસામાન્ય બગાડ શું છે જ્યારે આપણે સામાન્ય બગાડની વાત કરીએ તે એક કુદરતી કારણોસર થાય છે પરંતુ અસામાન્ય બગાડ શેના કારણે થતું હોય છે તો અસામાન્ય બગાડ એ માનવીના દ્વારા થતું હોય છે કે માનવીની કોઈ પણ લાપરવાહીના કારણે થતું હોય તે બગાડને આપણે શું કહીશું અસામાન્ય બગાડ એ સામાન્ય બગાડના ધોરણે કરતાં એ જ્યારે બગાડ વધુ થાય એટલે કે જે સામાન્ય બગાડ તો થાય છે પણ એના કરતાં વધારે બગાડ એ માનવી દ્વારા થતા ત્યારે વધારાના બગાડને શું કહીશું અસામાન્ય બગાડ કહેવાય છે અસામાન્ય બગાડ પ્લાન્ટ અને યંત્રોમાં ખામી કામદારોની બેકારી એ પ્લાન્ટ અને યંત્રોમાં કોઈ કારણોસર શું આવી જાય ખામી આવી જાય કે કોઈ પણ બંધ થઈ જાય એમ રીતે ત્યારબાદ જોઈએ કે કામદારોની જે બેદરકારી હોય એ કઈ કોઈ પણ વસ્તુમાં બેદરકારી કરે ત્યારે આપણે જે માલસામાન હોય તેમાં આપણને ઘટ આવી જાય કે બગડી જાય કામદારોની બિન કાર્યક્ષમતા હોય ત્યાં એવી રીતે નીચી ગુણવત્તાના કા કાચા માલના વપરાશ હોય એટલે કે ઓછી ગુણવત્તાવાળું આપણે માલસામાન યુઝ કરીએ અને એ જલ્દી બગડી જાય તો એ બધા શું છે અસામાન્ય બગાડ જ કહેવામાં આવે છે તે માનવીયના માનવીય ભૂલને કારણે થતા હોય છે

તો ઉત્પાદનની જે પણ પ્રક્રિયા થાય તેમાં ખરેખર ઉત્પાદન એટલે કે આપણે જે ખરેખર ઉત્પાદન કરવાનું છે તો જો સામાન્ય ઉત્પાદન કરતાં વધારે હોય એટલે કે તેના ઉત્ક ખરેખર ઉત્પાદન કરતા કે કરતા સામાન્ય ઉત્પાદન શું થાય ઘણી વધી જાય તો તે તફાવતને આપણે શું કહીશું અસામાન્ય વધારો કહીશું કે આપણે વિચાર્યું હોય કે આપણે આટલું ઉત્પાદન કરીશું પણ પરંતુ કોઈ કારણસર આપણો જે કાચો માલ છે એ વધી જાય તેના કારણે એક વધારે માલ ઉત્પાદન થઈ જાય તો આપણે તેને શું કહીશું અસામાન્ય વધારો તો તેની હવે શું છે તેની પરતે સામાન્ય પડતરના ધોરણે દર્શાવવામાં

અમુક પ્રક્રિયામાંથી જે જ્યારે પણ અમુક પ્રક્રિયામાંથી મુખ્ય પેદાશ સાથે અન્ય બીજી વસ્તુ પણ મળી આવતી હોય તો તેને આપણે શું કહીશું ઉપપેદાશ કે આડ પેદાશ કહેવામાં આવે છે કેવી રીતે જ્યારે પણ આપણે કોઈ પણ છોડ વાવીએ છીએ તેની આજુબાજુ જે પણ નિંદણ ઊભી થતી હોય છે તે આપણે શું કહેવામાં આવે છે આડ પેદાશ કહેવામાં આવે છે જેમ જોઈએ કે જ્યારે એક પ્રક્રિયામાંથી એક સાથે બે કે વધુ વસ્તુઓનું શું થાય છે ઉત્પાદન થતું હોય અને બે વસ્તુઓ સરખા મહત્વની હોય એ એક સાથે જ્યારે બે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે ને એ બંને સરખું જ મહત્વ ધરાવતી હોય તો ત્યારે તેને શું કહેવામાં આવશે સંયુક્ત પેદાશ કહેવામાં આવશે તો આપણે જોયું કે આળ પેદાશ શું છે જ્યારે આપણે એક પ્રક્રિયા એટલે કે એક વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ પણ આપણે તેઓ એની સાથે સાથે શું થાય કે બીજી પણ વસ્તુ ઉત્પન્ન થતી હોય તે પ્રક્રિયામાંથી તો તેને શું કહેવામાં આવશે કહેવામાં આવશે સંયુક્ત શું છે એક પ્રક્રિયાની સાથે સાથે બીજી પણ પ્રક્રિયા એટલે કે બીજી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને તેનું બંનેનું મહત્વ કેવું છે સરખું છે ત્યારે તેને શું કહેવામાં આવશે સંયુક્ત પેદાશ કહેવામાં આવશે દાખલા તરીકે પેટ્રોલિયમનું વિભાગ્ય નિષેધન કરવામાં આવે ત્યારે પેટ્રોલની સાથે શું શું થાય ડીઝલ પણ મળે નેપ્થા આસ્ફલ્ટા જેવી સંયુક્ત પેદાશોનું પણ શું થાય છે હવે તેમાં ઉત્પાદન થતું હોય છે આમ તેને શું કહીશું આપણે સંયુક્ત પેદાશ ત્યારબાદ ત્યારબાદ જોઈએ કે સંયુક્ત પેદાશના ઉત્પાદન દરમિયાન થતા ખર્ચને શું કહેવામાં આવે છે સંયુક્ત ખર્ચ જ્યારે પણ આપણે સંયુક્ત પેદાશનું ઉત્પાદન કરતા હોઈએ એક સાથે બે વસ્તુઓનું ત્યારે તેના તેના કારણે પણ અમુક ખર્ચા થતા જ હોય છે ત્યારે એ ખર્ચાને આપણે શું કહીશું સાથે સાથે સંયુક્ત ખર્ચ હવે દરેક પેદાશમાં કેટલો નફો કે ખર્ચ થાય છે હવે કોઈ પણ આપણે પેદાશ કરીએ છીએ એટલે કે ઉત્પાદન કરીએ છીએ ત્યારે તેમાં કેટલો ખર્ચ થયો છે કે કેટલો નફો થયો છે તે શોધવા અને સંયુક્ત ખર્ચની ફાળવણી એ વિવિધ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે એટલે કે આજે પણ સંયુક્ત ખર્ચની જે પણ ફાળવણી છે આ તે આપણે પાંચ પદ્ધતિઓ દ્વારા કરી શકાય તો તે કઈ કઈ પદ્ધતિઓ છે કે વેચાણ મૂલ્ય પદ્ધતિ ઉત્પાદનના જથ્થાની પદ્ધતિ પછી સરેરાશ એકમ દીઠ પડતર પદ્ધતિ અને સર્વે આકારણી પદ્ધતિ ત્યારબાદ છે વિપરીત પદ્ધતિ તો આ બધી પદ્ધતિઓ દ્વારા આપણે સંયુક્ત ખર્ચ ફાળવણીને શું કરી શકીએ છીએ વિવિધ પદ્ધતિઓ દ્વારા નફો કે નુકસાન જાણી શકીએ છીએ હવે આપણે આ પ્રક્રિયા પડતર પદ્ધતિ છે તે આપણે જોયું કે કેવી રીતે કાર્ય કરે છે અને હવે એમાં આપણે શું જોઈશું કે તે એના હિસાબો કેવી રીતે લખાય છે તે આપણે આ એક્ઝામ્પલ દ્વારા જોઈશું કે પ્રક્રિયા પડતર પદ્ધતિ એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં બીજી પ્રક્રિયામાંથી ત્રીજી પ્રક્રિયામાં કેવી રીતે કાર્ય કરે છે અને એમાં અસામાન્ય વધારો કેવી રીતે થાય છે સામાન્ય વધારો કેવી રીતે એટલે બગાડ કેવી રીતે થાય છે તે બધું આપણે આ એક્ઝામ્પલ દ્વારા જોઈશું તો જયદેવ લિમિટેડની એક વસ્તુનું ઉત્પાદન ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે કે એક જયદેવ લિમિટેડ નામનું વ્યક્તિ છે વ્યક્તિ છે કે તેની ઇન્ડસ્ટ્રી છે એવી રીતે કંપની છે તે એક વસ્તુનું ઉત્પાદન ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યારબાદ તૈયાર માલનો સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે જ્યારે એને એક કોઈ પણ માની લો કે એની દવાની બનાવવાની એક ફેક્ટરી છે અને તે ત્રણ પ્રક્રિયામાંથી શું થાય છે પસાર થાય છે અને ત્યારબાદ એ શું છે તૈયાર માલનો સ્ટોક ક્યાં લઈ જવામાં આવે છે પ્રક્રિયા એ માં ચાર હજાર એકમો એકમ એટલે કેટલા એ ચાર એકમો એકમ દેઠ રૂપિયા ભાવે દાખલ કરવામાં આવ્યા હતા તો અન્ય માહિતી નીચે મુજબ આપણે જોઈએ

ત્યારબાદ ખરેખર ઉત્પાદન કેટલું કરવાનું છે પ્રક્રિયામાં ત્યારબાદ પ્રક્રિયા બી માં કેટલું છે ત્રણ હજાર ત્રણસો ને પછી પ્રક્રિયા સી માં ત્રણ હજાર ખરેખર ઉત્પાદન છે કેટલા છે એકમોમાં છે સામાન્ય બગાડ દાખલ કરી એકમના કેટલા ટકા છે પાંચ ટકા દસ ટકા પંદર ટકા ત્યારબાદ જોઈએ બગાડની દીઠ વેચાણ કિંમત બગાડની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે ચાર આઠ અને દસ ત્યારબાદ આપણને શું કહેવામાં આવ્યું છે કે ઉપરની માહિતી પરથી પ્રક્રિયાઓના ખાતા તૈયાર કરો અને દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર કિંમત શોધો તેમજ અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાના ખાતા પણ સાથે સાથે શું કરો તૈયાર કરો હવે આપણે પ્રક્રિયા એ નું ખાતું તો પહેલા આપણે શું સૌપ્રથમ શું તૈયાર કરીશું પ્રક્રિયા એ નું ખાતું તો આ પ્રક્રિયા એના ખાતામાં શું છે દાખલ કરે એકમ આ શું છે દાખલ કરે

અઢાર હજાર તો એ અઢાર હજાર આપણે ક્યાં લખ્યા પ્રત્યક્ષ મજૂરીમાં અઢાર હજાર પરોક્ષ ખર્ચા તો પરોક્ષ પરોક્ષ ખર્ચા ખર્ચા ક્યાં છે કેટલા છે ચૌદ હજાર ક્યાં આયા ચૌદ હજાર પરોક્ષ ખર્ચા આપણે કેટલા લખ્યા ચૌદ હજાર ત્યારબાદ આપણે જોઈએ સામાન્ય બગાડ હવે સામાન્ય બગાડ કેટલું આપણે આપેલું છે દાખલ કરેલ એકમના ટકા એટલે કે પાંચ ટકા આપેલું છે હવે દાખલ કરેલ એકમો કેટલા હતા સામાન્ય બગાડના ચાર લેખે સામાન્ય બગાડ લેના કેલા થશે બસો કેવી રીતે આવ્યું આપણે આ જરૂરી ગણતરી જોઈએ કે ચાર હજારના પાંચ ટકા કરીએ તો કેટલા આવશે બસો કેટલા આવશે ચાર હજારના પાંચ ટકા કરીએ એટલે બસો તો કેવી રીતે આવ્યું અહીંયા બસો ચાર હજારના પાંચ ટકા કેટલા અહીંયા આપણે ક્યાં સામાન્ય બગાડમાં બસો ગુણ્યા ચાર કરીશું તો કેટલા આવશે આઠસો તો આપણે આવી રીતે શું મળશે આપણને સામાન્ય બગાડ તો આ ઉધાર બાજુનો સરવાળો કર્યો ચાર હજાર ત્યારબાદ

એકમો તો કુલ ખર્ચા કેટલા છે આઠસો છે સામાન્ય બગાડ ની ઉપજ તે આપણે ક્યાં લખવાનું અહીંયા લખ્યું સામાન્ય બગાડની ઉપજ તેમાંથી ભાગ્યા દાખલ એકમો કેટલા હતા ચાર હજાર હતા તેમાં સામાન્ય બગાડના એકમો કેટલા હતા બે હજાર તો આ બે હજાર આપણે બસો લખ્યા સોરી હતા તો આપણે અહીંયા બસો લખ્યા તો આ બધાનો ડિવાઈડ કરીને કેટલા મળશે આપણને વીસ એકમ દીઠ તો એકમ દીઠ પડતર આપણને કેટલી મળી વીસ મળી તે આપણે આપણે શું કરીશું ત્રણ હજાર આઠસો ગુણ્યા વીસ લેખે તો કેટલા મળશે આપણને છોતેર હજાર તો આવી રીતે એક પ્રક્રિયા એનું ખાતું તૈયાર થયું

કેટલા છે પ્રક્રિયા પંદર હજાર આઠસો ચાલીસ તો પંદર હજાર આઠસો ચાલીસ આયા પ્રત્યક્ષ મજૂરી અઠ્યાવીસ હજાર હતી તે અહીંયા મૂકી ને પ્રત્યક્ષ પરોક્ષ ખર્ચા તો શું છે વીસ હજાર તો આ બધાનો આપણે શું કરીશું સર ઉધાર બાજુનો સરવાળો આડત્રીસો એકમો આવી ગયા ઉધારબાજના ખર્ચા બધા કેટલા છે એક લાખ ઓગણ ચાલીસ હજાર આઠસો ચાલીસ દાખલામાં કેટલા આપ્યા હતા સામાન્ય દસ ટકા લેખે દાખલ કરેલ એકમોના દસ દસ ટકા લેખે તો કેટલા હતા દાખલ કરેલ એકમો ચાર હજાર હતા એના આપણે દસ ટકા કરીએ તો કેટલા આવશે ચારસો સોરી દાખલ કરેલી એકમો કેટલા છે આપણે પાસે આડત્રીસો છે સામાન્ય ઉત્પાદન કેટલું મળ્યું સામાન્ય ઉત્પાદન આપણને ત્રણ હજાર ચારસો ને વીસ પણ આપણું ખરેખર ઉત્પાદન કેટલું કરવાનું હતું ત્રણ હજાર ત્રણસો ને તો એમાં શું આવ્યું આપણને અસામાન્ય બગાડ કેટલું આવ્યું સાહીઠ ખબર પડી કે સામાન્ય ઉત્પાદન આપણને કેટલું મળ્યું છે ત્રણ હજાર ચારસો વીસ પણ આપણને ખરેખર ઉત્પાદન કેટલું કરવાનું હતું એની અંદર ત્રણ હજાર ત્રણસો ને એટલે એનો અસામાન્ય બગાડ કેટલો છે એની અંદર સાહીઠ તો એ આપણે ક્યાં નોંધીશું અસામાન્ય બગાડ અસામાન્ય બગાડ હંમેશા કઈ બાજુ આવે જમા બાજુ તેના એકમો કેટલા હતા તો અને સાહીઠ ગુણ્યા કેટલા કરીશું આપણે ની એની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે આઠ છે તો કેટલા કરીશું ચોવીસો સોરી અહીંયા ચાર લેખી આવશે કેટલા આવશે ચાર લેખી તો અહીંયા કેલા થશે સાહીઠ ઇન્ટુ ચાર એટલે ચોવીસો ચાલીસ લેખે તે ચાલીસ લેખે આયા પ્રક્રિયા પ્રક્રિયા સી ખાતે લઈ ગયા હવે કેવી રીતે લઈ ગયા આ અડત્રીસો આયા આપણે ખરેખર ઉત્પાદન આપણને કેટલું મળેલું હતું ત્રણ હજાર ત્રણસો ને તો આ આપણો અસામાન્ય બગાડ કહેવાય તો અસામાન્ય બગાડ ક્યાં આવશે આપણે હંમેશા પ્રક્રિયાના બી ખાતાની જમા બાજુ તેવી જ રીતે આપણે અહીંયા એકમ દીઠ પડતર શોધી હતી ચાલીસ કેવી રીતે આવી કે એક આ ખર્ચો છે આપણા કુલ ખર્ચાઓ છે તેમાંથી આપણે શું કરવાની છે સામાન્ય બગાડની ઉપર છે માઇનસ કરવાની તેવી જ રીતે અહીંયા દાખલ કરેલી એકમો કેટલા હતા ત્રણ હજાર આઠસો એમાંથી ત્રણસો એસી ત્યારબાદ એમાંથી આપણે ભાગ કર્યું એટલે કેટલા આયા ચાલીસ એકમ દીઠ ત્યારબાદ પ્રક્રિયા સી નું ખાતું પણ આપણે પ્રક્રિયા સી નું પણ તેવી જ રીતે જેવી રીતે પ્રક્રિયા એનું ખાતું બનાવ્યું પ્રક્રિયા બી નું ખાતું બનાવ્યું તેવી જ રીતે આપણે અહીંયા શું કરીશું પ્રક્રિયા સી નું ખાતું હવે તૈયાર કરેલ એકમો કેટલા હતા પ્રક્રિયા બી માં કેટલા હતા ત્રણ હજાર ત્રણસો ને તો કે અહીંયા કે કેટલા લાવ્યા આપણે ત્રણ હજાર ત્રણસો સાહીઠ ખાતેથી લાવ્યા તો અહીંયા કેટલા આવી ગઈ રકમ એક લાખ ચોત્રીસ હજાર ચારસો તો માલ સામાન કેટલું સત્યાવીસ હજાર એકસો વીસ પ્રત્યક્ષ મજૂરી ચાલીસ હજાર પરોક્ષ ખર્ચા કેટલા બત્રીસ હજાર બગાર કેટલું આવ્યું અહિયાં ચાર હજારના કેટલા આપ્યા હતા આપણને સામાન્ય બગાર દાખલ કરેલ એકમના કેટલા છે પંદર

પાંચસો ચાર જાય તો કેટલા વધે બે હજાર આઠસો છપન હવે આપણે ખરેખર કેટલો આવ્યો છે એકસો ને ચુમ્માલીસ તો આ અસામાન્ય વધારો આપણે કઈ બાજુ નોંધીશું પ્રક્રિયા સી ઉધાર બાજુ તો ક્યાં આવશે અસામાન્ય વધારો એક સો ચુમ્બાલીસ લેખે આપણે આગળ જોયું એકમ દીઠ પડતર કુલ ખર્ચામાંથી સામાન્ય બગાડની ઉપજ દાખલ એકમો માઈનસ સામાન્ય બગાડના એકમો તો એની કેટલી એકમ દીઠ આવી હેસી રૂપિયા એકમ દીઠ તો આપણે અહીંયા એકસો ચુમ્બાલીસ ગુણ્યા કેટલા કરીશું હેસી તો કેટલી રકમ આવશે અગિયાર હજાર પાંચસો વીસ તો આ બધાનો ટોટલ કરીશું તો કેટલા આવશે ત્રણ હજાર પાંચસો ચાર તો તૈયાર એકમો ખાતે લઈ ગયા કેટલા આવશે એકમ દીઠ ત્રણ હજાર આવશે બે લાખ ચાલીસ હજાર ત્યારબાદ આપણને શું શોધવાનું કીધું છે ત્યારબાદ આપણને શું કીધું છે પ્રક્રિયા બી નું અસામાન્ય બગાડનું ખાતું

કેટલી છે વેચાણ કિંમત આઠ તો રોકડ ખાતે કેવી રીતે લઈ જઈશું આઠ આવી ગયું સાહીઠ ગુણ્યા આઠ તો કેટલા હશે ચારસો પર પડતા તો ત્યારબાદ આપણે શું થશે નુકસાન થશે કારણ કે અહીંયા કેટલા છે ચોવીસો છે અને અહીંયા કેટલા છે ચારસો એસી તો આપણું શું થયું નુકસાન થયું તો કઈ બાજુ નોંધીશું આપણે જમા બાજુ કેટલું નુકસાન થયું ઓગણીસો પ્રક્રિયા સી નું અસામાન્ય વધારાનું ખાતું તો અસામાન્ય વધારા અસામાન્ય વધારો હતો તો આપણે પ્રક્રિયા સી માં ક્યાં લખ્યું ઉધાર બાજુ તો તેવી જ રીતે આપણે અહીંયા શું લખીશું સામાન્ય બગાડની ઉપજ ઉપર એકમ દીઠ કેટલી હતી દસ એકમ દીઠ દસ હતી ત્યારે એકસો ચુમ્બાલીસ ગુણ્યા દસ કરીશું તો કેટલા થશે ચૌદસો ચાલીસ ત્યારે આપણે ખાતે કેટલા એકસો ચુમ્બાલીસ ને ગુણ્યા કેટલા કર્યા આઠ કર્યા તો કેટલા આવ્યા અગિયાર હજાર પાંચસો વીસ તો એનો આપણે આમાંથી વાત કરીશું જમા બાજુમાંથી તો કેટલો આવશે આ દસ હજાર એસી તો શું થયું ઉધાર બાજુ આવે તો નફો છે તો શું કેટલો નફો આવ્યો આપણો અસામાન્ય વધારાનો દસ હજાર તો આવી રીતે આપણે પ્રક્રિયા બીનું અસામાન્ય બગાડનું ખાતું અને પ્રક્રિયા સી નું અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરેલ છે આવી જ રીતે આપણે અલગ અલગ પ્રોસેસ દ્વારા એટલે કે અલગ અલગ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા કોઈક ચેપ્ટર સાથે મળીશું